ચાલો વિદ્યાર્થીઓ, કેમ છો? મજામાં છો ને? તો આજે આપણે ધોરણ 2 ગુજરાતી વિષયનું પાઠ્યપુસ્તક, પેન્સિલ, રબર, સંચો, નોટબુક આમ જરૂરી વસ્તુઓ સાથે રાખીશું. તો વિદ્યાર્થીઓ, ધોરણ 2માં ગુજરાતી વિષયમાં આપણે જ્યાં પહોંચ્યા હતા ત્યાંથી આપણે આજે શરૂઆત કરીશું. તો આપણે પાઠ 10 કામ કરીએ ક્લક ક્લક, જેમાં જે વાર્તા હતી તેમાં આપણે અહીં સુધી પહોંચ્યા હતા. તો ત્યાંથી આપણે શરૂઆત કરીશું. મરઘી ઘઉં લઈને ઘંટીએ ગઈ. એ ઘઉં દળાવવા માટે ઘંટીએ ગઈ. કોણ ગયું? તો મરઘી ગઈ. ઘઉં દળાવ્યા મરઘી બેને ઘંટીએ જઈને ઘઉં દળાવ્યા. લોટ લઈને મરઘી પાછી આવી. ઘંટીએથી ઘઉં દળાવીને તેમાંથી જે લોટ નીકળ્યો તે લોટ લઈને મરઘી પાછી આવી. ક્લક ક્લક ક્લક. હવે આ ઘઉંની રોટલી બનાવશે કોણ? મરઘીએ પૂછ્યું. હવે પાછી મરઘી પૂછવા લાગી કે આ ઘઉંનો લોટ તો મેં દળાવ્યો, હવે એની રોટલી કોણ બનાવશે? હું નહીં બનાવું, કૂતરાએ કહ્યું. કૂતરાભાઈએ ના પાડી દીધી કે હું નહીં બનાવું. હું નહીં બનાવું, બિલાડીએ કહ્યું. બિલાડીએ પણ કહી દીધું કે હું નહીં બનાવું. હું નહીં બનાવું, વાંદરાએ કહ્યું. વાંદરાભાઈએ પણ ના પાડી દીધી. હું નહીં બનાવું, મોલાએ કહ્યું. મોલાભાઈએ પણ ના પાડી દીધી. કામ કરવાનો સમય આવે છે ત્યારે કોઈને કામ કરવું ગમતો નથી. જો મરઘી લોટ ચાળે છે ને, ચાળણી વડે, જો ઘઉંનો લોટ છે એ ચાળે છે, તો પછી રોટલી હું બનાવીશ. મરઘી કે કોઈ વાંધો નહીં, તમે કોઈ નહીં બનાવો તો એ રોટલી હું બનાવીશ. મરઘીએ કહ્યું ક્લક ક્લક ક્લક. મરઘી કહેવા લાગી એ ક્લક ક્લક ક્લક. મરઘીએ પછી લોટ બાંધ્યો. પછી શું કર્યું મરઘી બહેને? એ ઘઉંને ઘઉંનો લોટ લાવ્યા હતા ને એ લોટ ચાળ્યો, પછી તેમાં પાણી નાખ્યું, તેલ થોડું નાખ્યું, મોણ નાખે એટલે રોટલી પોચી થાય ને, પછી મીઠું, ઘણા મીઠાવાળી રોટલી ખાતા હોય, ઘણા મીઠા વગરની પણ ખાતા હોય, તો મરઘી બહેને થોડું મીઠું નાખ્યું, પછી રોટલીનો લોટ સરસ મજાનો બાંધ્યો અને એને લોટને ગૂંધ્યો સારો એવો. પછી રોટલી વણી. પછી રોટલીનો લોટ હતો એની એને રોટલી વણી. શેકી ઘીમાં જબોળીને થાળીમાં પીરસી. રોટલી વણી પછી એ રોટલીને શેકી તવી પર. પછી એની પર ઘી લગાવ્યું. ઘીથી લથપથ કરી દીધી અને એને મરઘીએ એ રોટલીને થાળીની અંદર પીરસી. સુગંધ આવી સૌના મોંમાં પાણી પાણી. રોટલી ઘી લગાવી ને એટલે ઘીની સરસ મજાની રોટલીની સુગંધ આવી એટલે બધાના મોંમાં હવે તો પાણી પાણી આવી ગયું. બધાને ખાવાની ઈચ્છા થઈ ગઈ. કોઈ સારી વસ્તુ બનાવી હોય તો સુગંધ આવે છે ને? તમારા મમ્મી જોજો રસોડામાં શીરો બનાવે તો એ શીરાની સરસ મજાની સુગંધ આવે છે અને તમને ખાવાની ઈચ્છા થઈ જાય છે, થઈ જાય છે ને? તો એવી જ રીતે આ મરઘીએ રોટલી બનાવી અને રોટલીને શેકી વણી અને પછી એને ઘીમાં જબોળીને થાળીમાં પીરસી. હવે આ રોટલી ખાશે કોણ? મરઘીએ પૂછ્યું. હવે મરઘી બેન પૂછવા લાગ્યા કે હવે આ રોટલી છે એને ખાશે કોણ? હું ખાઈશ, કૂતરાએ કહ્યું. કૂતરો કહેવા લાગ્યો કે રોટલી હું ખાઈશ. હું ખાઈશ, બિલાડીએ કહ્યું. બિલાડી બેન કહે છે કે રોટલીને હું ખાઈશ. હું ખાઈશ, વાંદરાએ કહ્યું. વાંદરાભાઈ કહેવા લાગ્યા કે રોટલીને હું ખાઈશ. હું ખાઈશ, મોલાએ કહ્યું. જો ખાવાનું આવ્યું ત્યારે બધા તૈયાર થઈ ગયા. ત્યારે કોઈ ના પાડે જ, કોઈ ના નથી પાડતું. કૂતરાભાઈ તૈયાર થઈ ગયા, બિલાડી બેને તૈયાર થઈ ગયા, વાંદરાભાઈએ તૈયાર થઈ ગયા અને મોરે તૈયાર થઈ ગયો. જો અહીંયા ચિત્ર આપેલું છે વિદ્યાર્થીઓ, જો મરઘી બેન છે એ રોટલી વણે છે ને. જો હવે ના ના, રોટલી તો હવે હું જ ખાઈશ. મરઘી હવે તો કહેતે ને કે ના ભાઈ ના, હવે તો આ રોટલી હું એક જ ખાઈશ. મરઘીએ કહ્યું ક્લક ક્લક ક્લક. મરઘી કહેવા લાગી કે ક્લક 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 ને મરઘી રોટલી
ખાઈ ગઈ. અને પછી એ જે રોટલી હતી એ રોટલીને મરઘી ખાઈ ગઈ. રોટલી બનાવવા માટે કર્મીએ કેટલું કર્યું હતું, ખરી મહેનત તો એની એકલીની જ હતી ને. રોટલી બનાવવા માટે મરઘીએ શું નહોતું કર્યું? ખેતરમાં ઘઉંનો દાણો વાવ્યો, પછી જોડ્યો, પછી શું કર્યું હતું તેને, ઘઉં જોડી, પછી એ ઘઉં જોડ્યા, પછી એને સાફ કર્યા, પછી ઘંટીએ દળાવવા ગઈ, પછી ઘંટીએથી લોટ આવ્યો, એ લોટ બાંધ્યો, ચાળીને તેલ પાણી જરૂરી પ્રમાણે વસ્તુઓ નાખીને લોટ બાંધ્યો, પછી રોટલી વણી, રોટલી શેકી, રોટલી પર ઘી લગાવ્યું, ત્યારે એને રોટલી ખાવા મળી. આટલી બધી મહેનત મરઘીએ કરી, તે ખરી મહેનત તો એની એકલીની જ હતી ને. આ વાર્તામાં નહીં કેટલી વખત આવે છે તો જુઓ વિદ્યાર્થીઓ મિત્રો, આ વાર્તામાં તમે ગણો તો આ નહીં શબ્દ છે એ 20 વખત આવે છે. મેં અહીંયા લખી દો 20 પેન્સિલ વડે, કૌંસમાં શબ્દમાં લખવાનું છે અને અંકમાં બંનેમાં લખવાનું છે, બરાબર 20. હવે આગળ આ જ રીતે ફરીથી વાર્તા કહીએ પણ પશુ પંખીના અવાજ સાથે. જો વિદ્યાર્થીઓ તમે આવી રીતે આ વાર્તા કહી શકો છો ક્લાસમાં, પણ જ્યારે અત્યારે તો આપણે ઓનલાઈન શિક્ષણ ચાલે છે વિડીયોમાં, એટલે એ બની શકે નહીં. તો જ્યારે ક્લાસમાં હોય ત્યારે પશુ પંખીઓના મરઘીનો અવાજ કાઢીને, પછી કૂતરાનો અવાજ કાઢીને, કૂતરો ભવ ભવ કરે છે ને એ રીતે, બિલાડી મ્યાવ મ્યાવ કરે એવી રીતે, વાંદરાનો અવાજ કાઢીને, મોરલાનો અવાજ કાઢીને, આમ બધા જે અહીંયા વાર્તામાં જે પશુ પંખીઓના નામ આવ્યા છે એમના અવાજ સાથે આપણે આ વાર્તા કહી શકીએ છીએ. જો અહીંયા કહું છું, શિક્ષક કહે, શિક્ષક બોલે, ક્લક ક્લક ક્લક, હું છું એક મરઘી, કામગરી મરઘી. મરઘી બોલે છે ને ક્લક ક્લક ક્લક, એટલે અહીંયા શિક્ષક મરઘીનું પાત્ર બને, એટલે કહે છે કે ક્લક ક્લક ક્લક, હું છું મરઘી, હું એક મરઘી છું, કામગરી મરઘી, મને જડ્યો છે ઘઉંનો દાણો, ક્લક ક્લક ક્લક. એટલે એ અવાજ છે, એ અવાજ આપણે પશુ પંખીઓના અવાજ અંદર ઉમેરવાના છે. મને મરઘી કહે છે કે મને જડ્યો છે એક ઘઉંનો દાણો, ક્લક ક્લક ક્લક. મરઘી કહેવા લાગી કે મને ઘઉંનો દાણો જડ્યો છે, ક્લક ક્લક ક્લક. એ ઘઉંનો દાણો વાવશે કોણ, ક્લક ક્લક ક્લક. ઘઉંનો દાણો મને જડ્યો છે, એ ઘઉંના દાણાને કોણ વાવશે, ક્લક ક્લક ક્લક. પહેલો વિદ્યાર્થી બોલે, પહેલો વિદ્યાર્થી હોય ને એ કહે, આવું આવું વાવું, હું નહીં વાવું, આવું આવું. આવી રીતે જો પહેલો વિદ્યાર્થી શું કહે, કૂતરો હોય ને એ કૂતરો બને, એટલે કે કૂતરો કેવું કરે, આવું આવું કરે ને, એટલે કે આવું આવું આવું, હું નહીં વાવું, હું નહીં વાવું, હું ઘઉંનો દાણો વાવીશ નહીં. હવે પાછળ ફેરવો વિદ્યાર્થીઓ, બીજો વિદ્યાર્થી, બીજો વિદ્યાર્થી બિલાડી બને, મ્યાઓ મ્યાઓ, હું નહીં વાવું, મ્યાઓ મ્યાઓ મ્યાઓ. જે વિદ્યાર્થી બિલાડી બન્યો હોય તે શું કહે કે હું નહીં વાવું, મ્યાઓ 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 કરે અને પછી કહે કે હું નહીં વાવું. તે જો વિદ્યાર્થી હોય એ વાંદરો બને, વાંદરો બને એ શું કહે, હુપ હુપ, વાંદરાનો અવાજ તો તમે સાંભળેલો છે ને, હુપ હુપ કરે ને, અહીંયા એ વાંદરો શું કહે, હું નહીં વાવું, હુપ હુપ. ત્રીજો વિદ્યાર્થી એવું કહે કે હું હુપ હુપ, હું નહીં વાવું. ચોથો વિદ્યાર્થી, ત્યાર પછી ચોથો વિદ્યાર્થી જે હોય ત્યાં તે બોલે, તેહુંક તેહુંક, એ મોર બને, એટલે મોરના અવાજમાં તે શું કહે કે તે હું તે હું, હું નહીં વાવું, હું વાવીશ નહીં. તે હું તે હું મોરના અવાજમાં તે બોલે કે તે હું તે હું. બધા મળી એકસાથે વાર્તા કહી, આવી રીતે વાર્તાને અંત સુધી આગળ વધારતા જવાનું આવડે ને. તો તમે જ્યારે ઘરે તમારી બહેનપણીઓ સાથે તો આ ભાઈબંધો સાથે રમતા હોય એ સમયે આવી રીતે
વાર્તા કહી શકો છો, પછી પંખીઓના અવાજ ઉમેરીને જૂથમાં જૂથ બનાવી શકો ને, બરાબર? મજા આવે આવી રીતે રમો ત્યારે. નામ લખો નાટકમાં, કોણ કોણ કયું પશુ પંખી બન્યા. હવે તમે નાટકમાં જેને જેને ભાગ લીધો હોય એનું નામ આપણે અહીંયા લખવાનું છે. તમારથી કોણ કોણ બન્યું હતું બરાબર, પછી કૂતરો કોણ કોણ બન્યું હતું, બિલાડી કોણ કોણ બન્યું હતું, વાંદરો કોણ કોણ બન્યું હતું અને મોર કોણ કોણ બન્યું હતું, બરાબર? એ નામ આપણે અહીંયા લખવાના છે. ધારો કે હું અહીંયા લખાવું, મરઘી. તો મરઘી કોણ બન્યું? તો તેજસ, બરાબર? પછી લખવાનું છે આપણે, તેજસ એક લખ્યું, પછી લખવાનું છે દેવાંગી. બીજી વખત, બે ત્રણ વખત આપણે બને, મરઘી તેજસ બન્યો, દેવાંગી બની, પછી આયુષ, બરાબર? આયુષ. આમ ત્રણે મરઘી બન્યા. પછી કૂતરો, તો યમીલ. પછી જેનીલ, વિશ્વ. કૂતરો કોણ કોણ બન્યું? તો યમીલ, જેનીલ અને વિશ્વ, આ ત્રણે કૂતરો બન્યા. પછી બિલાડી, તો બિલાડીમાં કોણ કોણ બન્યું? તો હની, સાક્ષી. હની, સાક્ષી. પછી ત્રીજું વિશ્વા, બરાબર? વિશ્વા. આ ત્રણે બિલાડી બન્યા, હની, સાક્ષી અને વિશ્વા. પછી વાંદરો, તો વાંદરો કોણ કોણ બન્યું? તો વાંદરો જે બન્યા હોય એના નામ આપણે લખીશું આફિયા, સોરી અલ્તમ ના મોહમ્મદ નવાજ, સાની, મોહમ્મદ નવાજ, સાની. પછી મોઈ નવાજ, પછી મોર, રુદ્ર મકવાના રુદ્ર, બરાબર? પછી દેવાંશ, દેવાંશ. અને ત્રીજું નામ લખીશું આપણે જૈનિલ, પ્રજાપતિ જૈનિલ, બરાબર? આવી રીતે આપણે નામ લખી દેવાના આવડે ને, અહીંયા જેને જેને ભાગ લીધો હોય એ નામ લખવાના. હવે જુઓ સામેના પાના પર, મરઘીનું પીલું ખેતરમાં ખોવાયું છે, મરઘીને તેના પીલા સુધી પહોંચાડો. આ મરઘી છે એના બચ્ચાને પીલું કહેવાય, તે એ ખેતરમાં ખોવાઈ ગયું છે. જુઓ તો એને એની માતા સુધી પહોંચવું હોય તો કઈ રીતે પહોંચે, તો આપણે જોઈએ. જુઓ અહીંથી શરૂઆત કરીશું, અહીંથી આમ જશે, અહીંથી ઉપર, પછી આમ જશે, પછી એ સીધે સીધું સીધે સીધું વળાંક આવશે, પછી ત્યાંથી બીજા વળાંક આવશે, પછી ત્યાંથી આમ જશે, એટલે એ પહોંચી જશે એની માતા પાસે. આવી રીતે પહોંચી જશે. તો તમે પણ તમારી બુકમાં આવી રીતે દોરી દો, અહીંથી શરૂઆત કરી આમ, ત્યાં વળાંક આવશે, પછી સીધે સીધો સીધે સીધો વળાંક આવે, પછી અહીંયા પહોંચીને પાછો વળાંક આવશે, પાછો અહીંયા પહોંચી જશે, બરાબર? અહીંયા મરઘીનું પેલું મરઘી પાસે પહોંચી ગયું, આપણે પહોંચાડી દીધું ને. આગળ આ વાર્તામાં છે કે નથી લખો. આ વાર્તામાં જો હોય તો છે અને ન હોય તો નથી લખવાનું છે. પેન્સિલ હાથમાં રાખજો વિદ્યાર્થીઓ. નંબર એક, ઘઉંના દાણાને ઉંબીઓ બેઠી. તો ઘઉંના દાણાને ઉંબીઓ બેઠી હતી, તો બેઠી છે, લખો છે. ઘઉંના દાણાને ઉંબીઓ બેઠી છે. બે, કર્મીએ રોટલીને ઘીમાં ઝબોળી અને પછી વણી.
પહેલાં તો કર્મીએ મરઘીનું નામ છે, એને રોટલીને ઘીમાં જબોળી અને પછી વણી તો નથી આવશે, ઘીમાં જબોળી નથી, પહેલાં તો એને વણી અને પછી ઘીમાં જબોળી, બરાબર? ડાયરેક્ટ ઘીમાં જબોળીને થોડી વણી એને, એટલે નથી. ત્રણ, મરઘીએ ઘઉં લણી લીધા તો છે, મરઘીએ ઘઉં લણી લીધા ને, લખવાનું અહીંયા છે. ચાર, ખેતરમાં ત્રણ પંખીઓ રહેતા હતા તો નથી, એ વાક્ય આપણા પાઠમાં વાર્તામાં આવતું જ નથી, એટલે આપણે શું લખવાનું? નથી. આગળ નંબર પાંચ, કૂતરાએ ઘઉં ઝૂડવાની ના પાડી, તો કૂતરાએ ઘઉં ઝૂડવાની ના પાડી હતી, હા તો છે આવશે, શું આવશે? છે, કૂતરાએ ઘઉં ઝૂડવાની ના પાડી હતી, બરાબર? હવે પાછળ ફેરો. પાંચ, છ, ખેતરમાં સોમાભાઈ મરઘીનું ધ્યાન રાખતા, તો આ વાક્ય આપણા વાર્તામાં આવતું નથી, એટલે શું લખવાનું અહીંયા? નથી, લખી દો નથી. પછી આગળ સાત, મરઘીએ ઘઉંના દાણા ઘર ઘંટીમાં દળ્યા તો શું આવશે વિદ્યાર્થીઓ? નથી. મરઘીએ ઘઉંના દાણા ઘર ઘંટીમાં દળ્યા નથી, તો ક્યાં દળાવા ગઈ હતી? ઘંટીએ, એટલે આપણે શું લખીશું? નથી. આગળ આઠ, મરઘી રોટલી ખાઈ ગઈ તો છે, મરઘી રોટલી ખાઈ ગઈ ને, શું લખીશું આપણે? છે. આગળ, ઘઉંના દાણામાંથી રોટલી બનાવવા માટે શું કરાય કહો, આપણે વાર્તામાં આવી ગયું ને અને મેં તમને સમજાવ્યું પણ ખરું, આપણે ઘઉંના દાણામાંથી રોટલી બનાવી તો ઘઉંના દાણાને પહેલાં તેનો લોટ દળાવવો પડે, ઘર ઘંટીમાં અથવા તો ઘંટીએ જઈને લોટ દળાય, પછી લોટને ઘરે લાવીને ચાળણીમાં ચારવાનો, ચાળ્યા પછી તેની અંદર જરૂર પૂરતું જો મીઠાવાળી રોટલી ખાતા હોય તો મીઠું નાખવાનું અને ન ખાતા હોય તો નહીં નાખવાનું, અને થોડું તેલ નાખવાનું મોર માટે, પછી તેમાં જરૂર પ્રમાણે પાણી નાખવાનું, પછી લોટ સારો એવો કણક વાટ બાંધવાની, પછી એને લોટને તેલ દઈને મસળવાનો સારો એવો, પછી એ લોટ સરસ મજાનો બંધાઈ જાય એટલે એની રોટલી વણવાની, રોટલીનો લોટ વાળવામાં થોડો લઈને રોટલી વણાઈ જાય પછી તેને તવી પર શેકવાની અને શેકીને તેની પર ઘી લગાડવાનું અને પછી એ રોટલીને ખાવાની. આમ આટલી બધી પ્રવૃત્તિઓ કરવી પડે ત્યારે રોટલી ખાવા મળે. એક, મરઘી કામગીરી હતી તેને કયા કયા કામ કર્યા, તો લખો મારી સાથે, મરઘીએ ઘઉંનો દાણો વાવ્યો, ઘઉંનો દાણો વાવ્યો હતો ને, ઘઉં ઘઉંના દાણા પર ઉમિયો બેઠી એટલે તે લણિયા જુડિયા, ત્યાર પછી ઘંટીએ દળાવવા ગઈ, તે લોટ ચાળીને બાંધ્યો, રોટલી વણી શેકી, ઘીમાં જબોળી વગેરે કામો કર્યા.
મરઘીએ ઘઉંનો દાણો વાવ્યો મરઘીએ ઘઉંનો દાણો વાવ્યો ઘઉંના દાણા પર મરઘીએ ઘઉંનો દાણો વાવ્યો ઘઉંના દાણા પર ઉંબીઓ બેઠી ઉંબીઓ બેઠી એટલે તે લણિયા એ લણિયા ઝૂડિયા ત્યાર પછી ઘંટીએ દળાવવા ગઈ તે લોટ ચાળીને બાંધ્યો રોટલી વણી શેકી ઘીમાં જબોઈ વગેરે કામો કર્યા. ફરીથી મરઘીએ ઘઉંનો દાણો વાવ્યો ઘઉંના દાણા પર ઉંબીઓ બેઠી એટલે તે લણિયા ઝૂડિયા ત્યાર પછી ઘંટીએ દળાવવા ગઈ તે લોટ ચાળીને બાંધ્યો રોટલી વણી શેકી ઘીમાં જબોઈ વગેરે કામો કર્યા. હવે બે, સૂરજ રોજ શું કરવા આવે છે? તો જવાબ, સૂરજ રોજ છોડના લીલા કચ્છ પાંદડા જોવા આવે છે. સૂરજ રોજ છોડના લીલા કચ્છ પાંદડા જોવા આવે છે. ત્રણ, કૂતરાએ શું કર્યું? જવાબ, કૂતરાએ ઘઉં વાવવાની લણવાની ઝૂડવાની દળાવવાની રોટલી બનાવવાની ના પાડી. કૂતરાએ ઘઉં વાવવાની લણવાની ઝૂડવાની દળાવવાની રોટલી બનાવવાની ના પાડી. ફરીથી, કૂતરાએ ઘઉં વાવવાની લણવાની ઝૂડવાની દળાવવાની રોટલી બનાવવાની ના પાડી. હવે સામે વિદ્યાર્થીઓ શું ઉગાડાય? તો લખો, ઘઉં, ચોખા ઉગાડાય, બાજરી, મકાઈ. ઘઉં શું ઉગાડાય? તો ઘઉં, ચોખા, બાજરી, મકાઈ. બરાબર, ઘઉં ઉગાડાય, ચોખા ઉગાડાય, બાજરી ઉગાડાય, મકાઈ ઉગાડાય વગેરે. શું દળાવાય? તો લખો, ઘઉંનો લોટ થાય ને, પછી લખો મકાઈનો લોટ બને, પછી બાજરી, ચોખાનો પણ લોટ થાય. ઘઉં દળાવાય, મકાઈ દળાવાય, બાજરી દળાવાય, ચોખા દળાવાય, શું બનાવાય? લખો, રોટલી, ભાખરી, શીરો, લાપસી વગેરે. શું બનાવાય?
રોટલી, ભાખરી, શીરો, લાપસી વગેરે. રોટલી બનાવાય, ભાખરી બનાવાય, શીરો બનાવાય, લાપસી બનાવાય. આગળ, પેટીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. અહીંયા શબ્દો આપેલા છે પેટીમાંથી, એથી યોગ્ય શબ્દ અહીંયા આપણે પસંદ કરીને જવાબ તેના લખવાના છે. બહેન, ડૉક્ટર, દાદા, કંપાસ. સમીરનો તો શું આવશે? કંપાસ. સમીરનો કંપાસ. સમીરનું તો દફતર. દફતર. સમીરનો કંપાસ, સમીરનું દફતર. સમીરની બહેન, બહેન. સમીરની બહેન. આગળ, સમીરના દાદા. સમીરના દાદા. બરાબર. હવે જુઓ વિદ્યાર્થીઓ, મેં તમને અહીંયા સુધી કરાવ્યું છે તો તમારે તમારી નોટબુકમાં જે હું જેવું લેસન આપું છું તે તમારે કરવાનું છે. એક તો પાના નંબર 139 પર જુઓ, આ વાર્તામાં છે કે નથી, આ તમારે તમારી નોટબુકમાં લખવાનું છે. લખાઈ જાય આઠે આઠ, પછી મરઘી કામ, પ્રશ્નોના જવાબ લખો છે ને, એકથી છ પ્રશ્નો છે તો એ છએ છ પ્રશ્નોના જવાબ લખવાના છે તમારી નોટબુકમાં. લખાઈ જાય પછી ત્રીજો પ્રશ્ન, પેટીમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. આ ચારે ચાર ખાલી જગ્યાઓ લખવાની છે તમારી નોટમાં. તો વિદ્યાર્થીઓ, આજે મેં તમને જે લેસન આપ્યું છે તે તમારે તમારી નોટબુકમાં ફરજિયાત લખવાનું છે. બરાબર. અને એ જે ગૃહકાર્યમાં આપેલું છે એટલે તમારે ઘરેથી લખવાનું છે. અને હવે પછી જે બાકી છે તે આપણે આવતા વિડીયોમાં શીખીશું.